नमस्कार, आप जोई रहा छो मंतव्य न्यूज। हूँ छु आपनी साथे भाविका। स्वच्छ गुजरात, स्वस्थ गुजरात। गुजरात त्यारे ज स्वस्थ रही शके छे ज्यारे आपणे पर्यावरणनुं सारी रीते ध्यान राखीशुं। पर्यावरण त्यारे ज स्वच्छ रहेशे ज्यारे आपणुं राज्य हरियाळुं होय अने करोड़ो वृक्ष होय। ए माटे मंतव्य न्यूजे पोतानी सामाजिक फरज निभावता नक्की कर्यो छे। 5 जून विश्व पर्यावरण दिवसे वृक्षारोपणनुं महाअभियान समग्र राज्यमां शुरू करशे अने जे लांबा समय सुधी चालशे। लाखो वृक्षो बधाना सहयोगथी उगाड़वामां आवशे त्यारे तो गुजरात थशे ग्रीन गुजरात। चलो वृक्ष वावीए, पर्यावरणनुं जतन करिए। समाचारोनी शुरुआत करिए, गिरनारनी वात करवा जई रह्या छीए। खास करीने विद्यार्थी नेताए कॉल लेटरमां नकली आधार कार्ड लगावायाना दावा साथे फरी सोपो पड़ी गयो छे। सरकारी भर्ती में डमी उम्मीदवार बैठा होवानो आक्षेप लगावामां आव्यो छे। युवराजसिंह विद्यार्थी नेताए पत्रकार परिषद करीने जे आक्षेपो कर्या छे, सरकारी भर्ती में डमी उम्मीदवारो बैठा होवानो पर्दाफाश करवामां आव्यो छे। कॉल लेटर में नकली आधार कार्ड लगाव्यानो पण विद्यार्थी नेता युवराजसिंहे दावो कर्यो। परीक्षा आपनार, नौकरी करनार जुदा जुदा व्यक्तिओ होवानो घटस्फोट कर्यो छे। युवराजसिंहे आक्षेपो कर्या छे, घटस्फोट कर्या छे। युवराजसिंहे पत्रकार परिषद करीने आक्षेपो लगाव्या। जी बिल्कुल, स्पर्धात्मक परीक्षाओनी अंदर डमी विद्यार्थीओने बेसाडीने परीक्षा पास करी फर्जी ઉમેદવારને સરકારી નોકરી આપવાના ષડયંત્રનો વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહે આજે ઘટસ્ફોટ કર્યો છે। પત્રકાર પરિષદના માધ્યમથી યુવરાજસિંહે દાવો કર્યો છે કે આ રીતે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કેટલાક લોકો આવી રીતે ફરજ ઉપર નોકરી કરે છે। 4 લોકોના નામ આવ્યા છે। એ લોકોની મોરસ ઓપરેન્ટી અંગે કહ્યું કે આધાર કાર્ડના ખોટા પુરાવા ઊભા કરીને પરીક્ષા સેન્ટરોની અંદર ઘૂસી જતા આવા ષડયંત્રનો આજે તેમણે પર્દાફાશ કર્યો હતો। તેમની પાસે કેટલાક પુરાવા પણ છે, જે પુરાવા પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને યુવરાજસિંહ દ્વારા સુપ્રત કરવામાં આવશે અને આગામી 9 તારીખે જે પંચાયત બોર્ડની પરીક્ષા લેવાની છે તેની અંદર આવું કૌભાંડ થાય નહીં તે માટે સરકારે અને પોલીસે સાવચેતી રહેવા માટે સતર્ક કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। સાથે સાથે તેમણે દાવો કર્યો હતો કે સરકાર જો ઈચ્છે તો આ અત્યારે હાલ જે ફરજ ઉપર છે તેવા ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે, કારણ કે ફરજી ઉમેદવારને ડમી ઉમેદવારના માધ્યમથી કેટલાય બોગસિયાઓ નોકરી મેળવી ચૂક્યા છે। તેમણે એકત્ર કરેલી માહિતીના અનુસંધાનમાં જોવા જઈએ તો 15 દિવસની મહેનતમાં ઘણા કેટલાક મોટાભાગના વિસ્તારોના નામ આપ્યા નથી, પરંતુ ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ લોકો દ્વારા આ ષડયંત્ર કરવાનો દાવો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, શહેરોની અંદર ચાલતા કોચિંગ ક્લાસના સંચાલકો અને શિક્ષણ વિભાગમાં જોડાયેલા શિક્ષણ અધિકારીઓ પણ આ ષડયંત્રમાં જોડાયેલા હોવાનું દાવો કરવામાં આવ્યો છે। જો કે આ દાવા ઉપર હવે 9મી તારીખે જે પરીક્ષા લેવાની છે તેની અંદર પેપર ફૂટશે કે ડમી વિદ્યાર્થીઓ પહોંચી જશે તે જોવું રહ્યું, પરંતુ હાલ સતર્કતાના ભાગરૂપે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી સરકારને ચેતવી છે। અમદાવાદના ગોમતીપુરમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। પાકવાડા મોહનલાલની ચાલીમાં પીવાના પાણી ડોહડા આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। અનેક ફરિયાદો છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મેટ્રો સિટીમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે, ડોહડું પાણી આવી રહ્યું છે, અનેક ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આપવામાં નથી આવ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજિયા પાસેથી। મેહુલ, મેટ્રો સિટીમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે, અનેક ફરિયાદ કરવામાં આવે છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। કોર્પોરેશન એક તરફ 24 કલાક જે શુદ્ધ પીવાનું પાણી આપવાની મોટી મોટી વાતો કરે છે અને આ માટેના પ્રોજેક્ટ છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો દર બજેટની અંદર કરવામાં આવે છે, ત્યારે આ બજેટની અંદર પણ જે પ્રમાણે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારોની અંદર હજુ પણ ડોહળા પાણી આવવાની જે અને આ પીવાનું જે પાણી છે તે ડોહળું આવતું હોવાની ફરિયાદો વારંવાર થઈ છે। ખાસ કરીને જે મધ્ય ઝોન જે આવેલો છે જેની અંદર અમદાવાદનું જૂનું અમદાવાદ શહેર કહેવાય છે ત્યાં વિસ્તારોનું પાણીની સમસ્યા ખૂબ જ વધે છે,
ઉનાળાની જે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જે પ્રમાણે અત્યારે જે ગંદુ પાણી આવ્યું છે તે ગોમતીપુરના વિસ્તારોની અંદર ગંદુ પાણી આવ્યું છે અને આ ગંદુ પાણી એટલું ડહોળું છે કે લોકો પી પણ નથી શકતા અને સાથે જ કેમિકલની જે દુર્ગંધો આવતી હોય તે પણ જે સ્થાનિક લોકો દ્વારા જે પ્રમાણે ફરિયાદો કરવામાં આવી છે ત્યારે આ જે મામલે જે વારંવાર રજૂઆતો કોર્પોરેટરને પણ કરવામાં આવી છે સ્થાનિક અધિકારીઓને કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આ જે સમસ્યા છેલ્લા 6-7 વર્ષથી અને ખાસ કરીને તે ઉનાળાની અંદર વધારે સમસ્યા સર્જાય છે તેવું પણ જે લોકો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હાલ વારંવાર જે રજૂઆતો કરી છે અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે બહાના કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે સ્ટાફ બદલ્યો છે તેના માટે હજુ પ્રમાણે કોઈ પ્રકારની માહિતી મળી નથી। જે કઈ લાઇનથી ક્યાંથી લીકેજ થાય છે લીકેજ શોધવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। પરંતુ સમસ્યા એ છે કે અત્યારે એક તહેવાર ચાલી રહ્યો છે અને તહેવાર જે છે તે લોકો માટે ખાસ છે। સાથે જ આ વિસ્તારના જે લોકો છે જે પ્રદૂષિત પાણી પી રહ્યા છે જેના લીધે જે પાણીજન્ય રોગચાળો એક તરફ વધ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળાનો ભોગ પણ જે લોકો બની રહ્યા છે। નાના બાળકોને ઝાડા ઉલટી અને કમળાના જે રોગ છે તે પણ વધી રહ્યા છે તો પાણીજન્ય રોગચાળો જે વધ્યો છે આ વિસ્તારની અંદર ખાસ કરીને ટેક્સ પેયર લોકો છે શુદ્ધ પાણી મળવું જોઈએ સારી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પરંતુ સ્માર્ટ સિટીની જે વાતો કરવામાં આવે છે તેની સામે આ એક વરવી વાસ્તવિકતા અત્યારે દેખાઈ રહી છે કે ગોમતીપુરની 6-8 જેટલી જે મોટી ચાલીઓ આવેલી છે તેની અંદર વસતા હજારો લોકોને આ પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે। જી જી મેહુલ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। પીવાના પાણીની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે અનેક ફરિયાદો છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં। સુરતમાં આકારણીમાં 8-10 ગણો વેરો ફટકારાતા પાર્ટી પ્લોટ ધારકો મુશ્કેલીમાં મુકાયા। પાર્ટી પ્લોટ ધારકો દ્વારા કતારગામ વેડરોડ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે પાર્ટી પ્લોટની સાથે સંકળાયેલા મંડપ ડેકોરેશન કેટરિંગ મેનેજમેન્ટ છે સાઉન્ડ સહિતના જે લોકો છે હાલ તો બેરોજગાર બન્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિવેશ પરમાર પાસેથી। દિવેશ, પાર્ટી પ્લોટ ધારકો પર આફત તૂટી પડી છે, કઈ માંગો છે અને કઈ સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે? જે પ્રકારે સુરત શહેરના પાર્ટી પ્લોટોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા આ આકરણી વિભાગને લઈ ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્લોટોના આકરણી બાકી હોવાને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનરનું ધ્યાન દોર્યું હતું। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન ખાતે આવતા પાર્ટી પ્લોટોમાં આકરણી વિભાગની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને કતારગામ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટોમાં 10 લાખથી લઈ 86-80 લાખ સુધીનું ક્યાંક ને ક્યાંક વેરા બિલ જે છે વેરા બિલ આવ્યું છે। મહત્વનું કહી શકાય કે 50 થી વધુ પાર્ટી પ્લોટના જે માલિકો જે છે તેમણે પાર્ટી પ્લોટ પોતાના બંધ કરી દીધા છે, કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી। 10 લાખથી લઈને 80 લાખ સુધીનું જે આ બિલ આવ્યું છે, વેરા બિલ આવ્યું છે, કારણ કે જે પ્રકારે આકરણી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને તેને જ લઈને આ જે પ્રકાર સંપૂર્ણ મામલો બહાર આવ્યો હતો તેના જ કારણે 10 લાખથી લઈને 86 લાખ સુધીના વેરા બિલ જે છે ફટકારવામાં આવ્યા છે, કારણ કે રિવિઝન આકરણી જે છે તે કરવામાં આવી હતી અને તેના જ કારણે આ તમામ મામલો સામે આવ્યો છે અને તેના કારણે આ પાર્ટી પ્લોટોમાં ભાડે રાખીને રહેતા મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન સહિતના જે વેપારીઓ જે છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોતાના ધંધા અર્થે જે જગ્યા રાખેલી હતી તે જગ્યા જે છે તે ભાડે આપેલી હોવાથી ક્યાંક ને ક્યાંક તે લોકો પણ ક્યાંક ને ધંધા વિહોણ થઈ ગયા હોય તેવું કહી શકાય, કારણ કે જે પ્રકારે પાર્ટી પ્લોટના માલિકો જે છે તેમણે પોતાના પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે ત્યારે આ લોકો જે છે તે રખડી પડ્યા છે અને પોતે ધંધો વ્યવસાય બિઝનેસ માટે ક્યાંક ને ક્યાંક ખૂબ અગવડતા પડી ગઈ છે। મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કતારગામ વિસ્તારમાં રહેતા હોવાથી કતારગામના પાર્ટી પ્લોટોનું આકરણીને લઈને ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા કમિશનરને જાણ કરી હતી અને તેમના જ કારણે આકરણીમાં કહી શકાય કે મસમોટું જે તપાસ કરવામાં આવી હતી અને તેમાં મસમોટું આ કૌભાંડ સામે આવ્યું હતું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક 10 લાખથી લઈને 86 લાખના વેરા ફટકારવામાં આવ્યું છે। પાર્ટી પ્લોટ ધારકો કહી રહ્યા છે કે 2022 અને 2023નું જે વેરા બિલ ભરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ રિવિઝન જે આકરણી કરવામાં આવી તેને લઈને આ મસમોટું જે બિલ છે તે આવ્યું છે અને તેના જ કારણે તમામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને 50 થી વધુ પાર્ટી પ્લોટ ધારકોએ પોતાના પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે। જી જી દિવેશ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો પાર્ટી પ્લોટ ધારકો છે તેમને મોટો ફટકો લાગ્યો છે,
धारकों पर जाने के आफत तूटी पड़ी हो, 8-10 गणो वेरो फटकारता मुश्किली वधी। जामनगर ना ध्रोलना गरेडिया रोड पासे पतिए पत्नी नी हत्या करी होवानी घटना सामे आवी। पतिए पत्नी नी हत्या करी घरनी सामे खाड़ो करीने दफनावी पण दीधी। दीकरीना परिवारजनोए दीकरी साथे वात न थता पोलीसने जाण करता समग्र मामलो बहार आव्यो, जेने लईने पोलीसे पतिने शकंजामां लईने पूछपरछ हाथ धरी छे। जामनगर थी संवाददाता सलमान खान जोड़ाई गया छे। सलमान, पतिए ज पत्नी नी हत्या करी होवानी चकचारी घटना सामे आवी छे, पोलीसे शुं कार्यवाही करी? जी बिल्कुल, जे रीते वात करवामां आवे तो जामनगर जिल्लाना ध्रोलना जे रीते गरेडिया रोड पासे आवेली जे आंबेडकर सोसायटी छे के ज्यां एक परिवार छे ते वेर विखेर थयो छे। खास जो बात करिए तो जे रीते जे गरेडिया रोड पर आवेल जे आंबेडकर सोसायटी में रहते जे रीते मनसुख चौहान नामनो शख्स के जेने पोतानी पत्नी की हत्या करी होवानु पोलीस तपास में सामे आव्यु छे। खास करीने ज्यारे जे रीते मनसुख चौहाने पोतानी पत्नी ने जे रीते आडा संबंध ना शंकाए जे रीते हत्या करी होवानी पोलीस समक्ष कबूलात करी छे। आ समग्र मामलो छे ते त्यारे सामे आव्यो ज्यारे जे रीते मनसुखना सासरा के जे रीते वात करवामां आवे तो जे रीते मृतक सोनलबेन छे के जेमनी माता छे ते ध्रोल आवी पहोंची हती अने त्यारे तेमने तेमनी जे दीकरी छे तेमना क्यां छे तेनी जे संतोषकारक जवाब मनसुख पासेथी न मळता आखरे ते पोलीस स्टेशन दोड़ी गई हती अने पोलीस ने जे रीते पोताना जे जमाई छे मनसुख चौहान तेमनी सामे क्यांक ने क्यांक जे तेमनी पत्नी नी जे रीते हत्या करी होवानी शंका छे ते व्यक्त करी हती। तेने लईने जे रीते पोलीसे आजे मनसुख चौहान छे आरोपी तेमने पोलीस स्टेशने बोलावी अने जे रीते आगमी ढबे जे रीते पूछपरछ छे ते करवामां आवता जे आरोपी छे ते पोलीस समक्ष पोपट बन्यो हतो अने जे रीते पोतानी ज पत्नी ने जे रीते आडा संबंधनी शंकाए हत्या करी होवानी जे रीते पोलीस समक्ष कबूलात छे ते आपी हती अने जे रीते आरोपी मनसुख चौहाने पोताना घरनी सामे जे रीते ખાડો ખોદી અને તેની પત્નીને ઘરે ટૂંકો આપી અને જે રીતે હત્યા છે તે નિપજાવી હોવાનું સામે કબૂલ્યું હતું। ત્યારબાદ જે રીતે પોલીસે આરોપીને સાથે રાખી અને જે રીતે આરોપીના ઘરની બહાર જે રીતે ખાડો ખોદી અને જે રીતે આ મૃતદેહ છે મૃતક સોનલબેનનો તે મૃતદેહ બહાર કાઢી અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપી છે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે આજે આરોપી છે તેણે આડા સંબંધની શંકાએ જે રીતે હત્યા કરી હોવાનું સામે આવતા જે રીતે જામનગર પંથકમાં ચકચાર છે તે મચી જવા પામી છે અને હાલ તો આજે પરિવાર છે તે વેર વિખેર બન્યો છે અને પોલીસે જે રીતે પતિ જે આરોપી પતિ છે મનસુખ ચૌહાણ તેની જે રીતે સાસુના જે રીતે કહી શકાય કે ફરિયાદના આધારે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બિલકુલ સલમાન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। આડા સંબંધની આશંકાએ પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પરિવારે પોલીસને જાણ કરી અને પોલીસે હાલ તો આરોપી પતિને સકંજામાં લીધો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો હતો। પ્રથમ વર્ષની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા। એક તરફ 10 તારીખથી એટીકેટીની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓને જે પ્રકારે પરિણામ નથી મળ્યું, વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા અને સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી નહીં જાગે ત્યાં સુધી ટેકનોલોજી ફેકલ્ટીને તાળા મારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં ઘેરાય છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જ્યારથી શ્રીવાસ્તવજી બન્યા છે ત્યારથી એમએસ યુનિવર્સિટીમાં રોજ એક નવો વિવાદ હોય છે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ વીસીને રજૂઆત કરવા આવ્યા હતા કે આપ જે એટીકેટીના ફોર્મ ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટીના ફોર્મ ભરવાની શરૂઆત કરી છે ખૂબ જ ગેરવ્યાજબી છે, કારણ કે હાલ કોઈ વિદ્યાર્થીને એને પરિણામ જ નથી આપ્યું
તો એ નપાસ છે કે પાસ એ ખબર કેવી રીતના પડશે ને એ એટીકેટીના ફોર્મ ભરતી વખતે એનું રિઝલ્ટ પણ સબમિટ કરવાનું હોય છે તો આટલો મોટો ગોટાળો કેવી રીતના થઈ શકે આજે વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ બીઈ ટુ એમઈ ટુ ડીટીટી અને ડીટીસી તેમજ ટીડીએલ જેવા વિદ્યાર્થીઓ માટે જે એટીકેટીનું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે તેનો ખુલાસો પૂછવા અને વીસીની આંખ ઉઘાડવા આવ્યા હતા. આજે વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પ્રાઇમરી સ્કૂલના ટીચરને પણ ખબર પડે કે વિદ્યાર્થી પાસ છે કે નપાસ એ રિઝલ્ટ વગર ખબર ના પડે ને એ આગામી પરીક્ષાનું ફોર્મ ના ભરી શકે તો વાઇસ ચાન્સલર અને એમએસ યુનિવર્સિટીના ડીન હોય કે અધ્યાપકો હોય આટલી મોટી ભૂલ કેવી રીતના કરી. આજે ચર્ચાનો વિષય એ પણ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રિઝલ્ટ આપ્યા વગર એટીકેટીની પરીક્ષા. ખૂબ જ આશ્ચર્ય જગાવે છે કે વીસી કરી શું રહ્યા છે. વીસીની સાથે અધ્યાપક હોય કે ડીન હોય એટીકેટીનો ફોર્મ ભરવાની શરૂઆત જ કેવી રીતના કરી શકે જ્યાં સુધીને વિદ્યાર્થીઓને રિઝલ્ટ ના આપ્યું હોય. આજે વિદ્યાર્થીઓ જ્યારે વીસીને આ રજૂઆત કરવા આવ્યા ત્યારે વીસી પાસે વિદ્યાર્થીઓની વાત સાંભળવાનો પણ સમય નહોતો અને પીઆરઓ રકુલેશ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થીઓ ઉશ્કેર્યા હતા અને વીસીની હાહાય પણ બોલાઈ હતી અને સાથે એક સૂત્ર પણ પોકારી રહ્યા હતા, એક કટોરી દો સમોસા વીસી તેરા ક્યા ભરોસા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે આ ખૂબ શરમજનક છે. વડોદરા શહેરમાં વસતા નાગરિકોમાંથી જ તેમજ યુનિવર્સિટીમાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ હાલ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય કે સિન્ડિકેટ સભ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે વીસી તો વડોદરાની બહારથી આવ્યા છે. પરંતુ આગળ સમાચારોમાં વાત કરીએ તો ભાવનગર મનપા કમિશનર એનવી ઉપાધ્યાયની સૂચના અનુસાર શહેરના 13 વોર્ડમાં માસ જપ્તી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પાલિકાની કુલ 325 ટીમ શહેરમાં 3 ઝોનમાં વહેંચાઈ બાકી વેરો વસૂલ્યો હતો, જે દરમિયાન 1500 જેટલા કરદાતા પાસેથી 13 કરોડ બાકી વેરો પણ વસૂલવામાં આવ્યો હતો. વધુ વિગત મેળવીએ સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી. હિરેન, ભાવનગરમાં જપ્તી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ સંદર્ભે વધુ શું વિગત? જે ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 22-23ની અંદર ભાવનગર મહાનગરપાલિકાના જે બાકી વેરો ઉઘરાવવાનો હોય છે તે 320 કરોડ રૂપિયા, તો જેને ઉઘરાવવા માટે અને નાણાકીય બાકી રકમની વસૂલાત કરવા માટે કમિશનર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે ભાવનગર મહાનગરપાલિકાની જે 22 વિભાગો છે તે 22 વિભાગો તેમજ 3 વિભાગોની જે ટીમ છે તે ઘરવેરા વિભાગની બનાવવામાં આવી હતી. આમ 25 જે છે ઘરવેરા વિભાગની વસૂલાત કરવા માટે બનાવવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડ આવેલા છે. આ 13 વોર્ડની અંદર કહી શકાય કે 320 કરોડ રૂપિયાની જે ભાવનગર મહાનગરપાલિકાનો જે ઘરવેરો હોય છે કરવેરો તે રિકવરી કરવાની બાકી છે. લાંબા સમયથી આ વેરો રિકવરી કરવાનો બાકી છે. ત્યારે આ જે વર્ષ નાણાકીય વર્ષ પૂરું થવાનું હતું તેને લઈને કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને જે 13 વર્ષ છે તેને 3 ઝોનની અંદર વહેંચી મૂકવામાં આવ્યો હતો અને 3 ઝોનમાં 25 ટીમ દ્વારા જે છે તે 1.5 મહિના સુધી સતત માસ જે માસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ માસ જપ્તીની દરમિયાન જે 1400 જેટલા જે કરદાતાઓ છે તેને સીલ મારવામાં આવ્યા હતા અને 1500 જેટલા કરદાતાઓ પાસેથી 13 કરોડ જેટલી રકમો છે તે વસૂલાત કરવામાં આવી હતી. પરંતુ જે રીતના નાણાકીય વર્ષ નવું બેઠી જતાની સાથે જ જે જૂના રિકવરી જે પૈસા છે તે અને તેના ઉપર ઇન્ટરેસ્ટ બંને થઈને 320 કરોડ રૂપિયા જે રિકવરી કરવાના હતા તેની જગ્યાએ હાલ 400 કરોડ જેટલા રિકવરીની જે આવક છે તે પહોંચી ગઈ છે. બીજી તરફ વાત કરવે તો જે નાના અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે જેને કર ભરવાની અંદર
ઘણી વખત આર્થિક મુશ્કેલી પણ અનુભવતા હોય છે. આવા કરદાતાઓ પાસેથી રિકવરી કરવા જ્યારે જતા હોય છે ત્યારે મહાનગરપાલિકાની ટીમ છે ઢોલનગર સાથે જતી હોય છે અને જે રીતના પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે તે રીતના મોટા જે કરદાતાઓ છે તેની પાસેથી પણ ઉઘરાવવામાં આવે તેવી પણ એક લોક માંગ ઉઠી છે. કારણ કે વાત કરો તો મહાનગરપાલિકાની જે 400 કરોડની જે રિકવરી બાકી છે તેની અંદર કેન્દ્ર સરકારના જે બે ખાતા એટલે કહી શકાય કે સંરક્ષણ મંત્રાલય હસ્તગત જે ભાવનગર શહેરની અંદર આવેલ જે જવાહર મેદાન છે આની અંદર પણ 55 કરોડ જેટલો તે ટેક્સ છે તે લાંબા સમયથી વર્ષોથી બાકી છે જે વ્યાજ સહિત ચર્તા આજે જેના 55 કરોડ રૂપિયા. એ જ રીતના જે વેસ્ટર્ન રેલવેની જે જગ્યા છે જે જગ્યા મહાનગરપાલિકાની ઘણી બધી સુવિધા વાપરતા હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન MOU પ્રમાણે જે સર્વિસ ચાર્જ હોય છે તે મહાનગરપાલિકાને ચૂકવવાનો હોતો હોય છે ત્યારે જે સર્વિસ ચાર્જ જે કહી શકાય તો 36 કરોડે પહોંચ્યો છે. હાલ ગત વર્ષની વાત કરું તો ગત નાણાકીય વર્ષની અંદર જે 30 કરોડ રૂપિયા ને આસપાસ જે સર્વિસ ટેક્સ હતો તે નહીં ભરતા વેસ્ટર્ન રેલવેને હાલ વ્યાજ સહિત 36 કરોડ આટલો પહોંચ્યો છે. આ જ રીતના અન્ય જે મોટા ઘણા બધા માથાઓ કહી શકાય કે મહાનગરપાલિકાના જે કર નથી ભરતા તેની વિરુદ્ધમાં મહાનગરપાલિકા કડક કાર્યવાહી ક્યારે કરશે તેવા મધ્યમ વર્ગની પણ માંગ ઉઠી છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા જે નવું વર્ષ નાણાકીય નવું વર્ષ જે 23-24 છે તેની અંદર આ જે 400 કરોડે જે આંકડો પહોંચ્યો છે તે કેટલા ટકા માસ જપ્તીની જે નવી યોજના આવશે માસ જપ્તીનો નવો કાર્યક્રમ ગોઠવશે તેની અંદર રિકવરી કરશે. જી બિલકુલ હિરેન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ઘટના સામે આવી છે. નિવૃત્ત શિક્ષિકાએ 7 જેટલા વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી ત્યારે 2 જેટલા વ્યક્તિઓએ જમીન પરત કરી હતી પરંતુ 5 લોકોએ જમીન પાછી ન આપતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વધુ વિગત મેળવીએ સંવાદદાતા સત્યમ હંસોરા પાસેથી. સત્યમ, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે, પોલીસે શું કાર્યવાહી કરી અને શું ફરિયાદ હતી? હજી ચોક્કસથી રાજકોટ શહેરમાં અનેક એવી ઘટનાઓ અને ફરિયાદ નોંધાઈ ચૂકી છે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત, કે જેમાં જમીનો હોય કે મકાનો હોય તેમાં કબજો કરવામાં આવ્યો હોય. પોલીસ દ્વારા પણ આજે આવા જે શખ્સો છે કે જે કબજો જમાવીને બેઠો હોય તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં આજે વધુ 2 લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે ફરિયાદ છે તે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન છે કે તેમાં નોંધાઈ છે. ખાસ કરીને એક નિવૃત્ત શિક્ષિકા છે કે તેમના જે પતિનો જે પ્લોટ છે કે તેમાં ગેરકાયદેસર રીતે 7 જેટલા શખ્સો દ્વારા 7 મકાન ચડી દેવામાં આવ્યા હતા. કોરોના સમયથી આખું આ ષડયંત્ર ચાલતું હતું, પરંતુ આજે નિવૃત્ત શિક્ષિકા છે કે તેને તાજેતરમાં જ આ વસ્તુની જાણ થઈ હતી, તેમના દ્વારા તેમને આજે જે કબજો કરીને જે બેઠેલા જે લોકો હતા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પોલીસને અરજી પણ કરવામાં આવી હતી. 7 પૈકી જે 2 વ્યક્તિઓ છે કે તેમને સમજૂતી કરાર કરીને આજે જગ્યા ખાલી કરવાનું કહ્યું છે, પરંતુ અન્ય પાંચ લોકો તેમને જવાબ ન આપતા આજે મહિલા છે કે તે આજે પોલીસ મથકે પહોંચી હતી અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન છે કે ત્યાં 5 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 1 મહિલા સહિત આજે 5 શખ્સો છે કે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 જેટલા વ્યક્તિઓ છે કે તેની ધરપકડ પણ કરી છે. જી બિલકુલ સત્યમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો હાલ બુલેટિનમાં બસ આટલું, મને આપશો રજા. નમસ્કાર.